वैश्विक महामारी के कारण रविवार को हुए अंतर्राष्ट्रीय योग दिवस को डिजिटल मीडिया मंचों के द्वारा मनाया गया। वहीं साबरकांठा के समाहर्ता सीजे पटेल ने भी संदेश दिया। कोविड-19 वैश्विक महामारी के मद्देनजर रविवार को अंतर्राष्ट्रीय योग दिवस बिना लोगों के बड़े जमावड़े के डिजिटल मीडिया मंचों पर मनाया गया और इस अवसर पर साबरकांठा के समाहर्ता सीजे पटेल ने भी संदेश दिया। आपको बता दें 21 जून साल का सबसे बड़ा दिन माना जाता है। इस दिन सूर्य जल्दी उदय होता है और देर से ढलता है, इसलिए 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस मनाया जाता है। इसकी शुरुआत आज से 6 साल पहले 2015 में पहली बार मनाया गया था। इस साल दुनिया छठा योग दिवस मना रही है। 11 दिसंबर 2014 को संयुक्त राष्ट्र महासभा ने 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस या विश्व योग दिवस के रूप में मनाए जाने को मान्यता दी थी। इस घोषणा के बाद अगले साल यानी 2015 से अंतर्राष्ट्रीय योग दिवस पूरी दुनिया में मनाया जाने लगा था। ब्यूरो रिपोर्ट, HBN न्यूज। नमस्कार, मैं हूँ हर्षद कुमार, आप देख रहे हो HBN न्यूज चैनल। हर साल 21 जून को विश्व योगा दिन तरीके से मनाया जाता है और आपके मन में कई बार यह सवाल आता है कि 21 जून को ही योग दिवस क्यों मनाया जाता है। आइए जानते हैं इससे जुड़ी खास बातें, तो हमारे साथ जुड़े रहिए। आज 21 जून से जेने समग्र विश्व योग दिन तरीके એનો ઉજવણી કરતી હોય છે ત્યારે આપણે એક ભારતીય તરીકે ભારતીય સંસ્કૃતિ તરીકે આપણા દૈનિક જીવનમાં યોગને યોગાસનને પ્રાણાયામને ધ્યાનને આપણે અવશ્ય વણી લેવું જોઈએ, એનો સમાવેશ કરવો જોઈએ। દરરોજ આપણે 1.5 કલાક યોગાસન પ્રાણાયામ ધ્યાન જો કરીએ તો આપણને માનસિક ખૂબ શાંતિ મળે છે, શારીરિક તંદુરસ્તી, શરીર ફિટ પણ રહે છે અને બધા જ પ્રશ્નોનું સમાધાન મને લાગે છે કે આમાં યોગાસન પ્રાણાયામ અને ધ્યાનમાં મળી જતું હોય છે। તો ચોક્કસપણે આપણે દૈનિક જીવનમાં એનો સમાવેશ કરીએ, સાથોસાથ આપણી દૈનિક જીવનક્રિયા જે છે સામાન્ય માણસની એમાં આપણે વાત કરીએ તો વહેલા ઉઠવાની એક તો ટેવ પાડીએ। વહેલા ઉઠીને ગરમ લીંબુ પાણી અને એમાં મધ નાખીને પી શકાય। વારંવાર આપણે ગરમ પાણીના મીઠાના કોગળા પણ આપણે કરવા જોઈએ। બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે આપણે ગાયનું ઘી નાકમાં નાખીને નીકળીએ। આવું જો કરીએ તો ખૂબ જ આપણી તંદુરસ્તી સારી રહે છે, કોઈપણ રોગને આપણે હરાવવા માટે આપણે સક્ષમ બનીએ છીએ અને દરરોજના દૈનિક જીવનમાં વહેલા ઉઠીને આ ગરમ પાણી પીને આપણે ચાલવા માટે જવું જોઈએ અને કસરત પણ કરવી જોઈએ। એટલે કે 1.5 કલાક ચાલવું, કસરત અને 1.5 કલાક યોગાસન પ્રાણાયામ અને ધ્યાન કરીએ એટલે કે 1.5 કલાક જેટલો સમય જો આપણા શરીર માટે દરરોજ નિયમિત રીતે આપીએ તો મને લાગે છે કે કોઈપણ રોગ આપણને આપણા શરીરની આજુબાજુ ફરકી પણ ના શકે। તો તંદુરસ્તી જાળવવા માટે અને આજના સંજોગોમાં કોરોનાને હરાવવા માટે ખાસ કરીને દૈનિક જીવનમાં આપણે આ કસરત, યોગાસન, પ્રાણાયામ, ધ્યાનને સમાવેશ કરીએ તો કોરોના તો શું કોઈ પણ રોગને આપણું શરીર હટાવવા માટે સક્ષમ છે, આગળ આજુબાજુમાં આવવા પણ નહીં દે। તો કોરોનાને મહાત કરવા માટે આજના દિવસે એ સંદેશો છે કે કસરત કરો, યોગાસન કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો અને કોરોનાને ભગાવો।